हेलो, वेलकम टू कृष्णा एकेडमी। कनक सिंह जाडेजा फ्रॉम जामनगर। स्टैंडर्ड 10, सब्जेक्ट इंग्लिश। एस है, निबंध लेखन से विजिट टू विलेज। तो एक गामनी मुलाकात, एक गामनी मुलाकात, विजिट टू द विलेज गामनी मुलाकात से, विजिट टू ए विलेज गामनी मुलाकात। तो कृष्णा एकेडमी ने सब्सक्राइब कर लेजो मित्रों। आनी पहला पण घणा 15-20 एसे मुकेला छे, तेते जोई लेशो। એસાઇનમેન્ટ ગાલા એસાઇનમેન્ટના છે તથા સ્વાધિપતિના પણ આમાં એસે છે। તો કૃષ્ણા એકેડેમી સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે વિઝિટ ટુ એ વિલેજ એક ગામની મુલાકાત જોઈએ। તો પેલા પોઈન્ટ જોઈએ, નેમ ઓફ ધ વિલેજ ગામનું નામ કહેવાનું છે, પોપ્યુલેશન એટલે વસ્તી, લિવિંગ પીપલ ત્યાંના લોકો કેવા છે, પ્રેમાળ છે, ઓક્યુપેશન એટલે ધંધો, ક્લીનલીનેસ એટલે ચોખ્ખાઈ, ઇરિગેશન ફેસિલિટી એટલે સિંચાઈની સગવડો, સ્કૂલ શાળા, હેલ્થ સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ છે એની વાત કરવાની, બેંક છે, અધર ફેસિલિટી, બીજી કઈ કઈ સગવડ છે તેની પણ વાત કરવાની છે। તો હવે આપણે નિબંધ જોઈએ પોઈન્ટ્સ ઉપરથી। ડ્યુરિંગ અવર દિવાળી વેકેશન, તમારા દિવાળીના વેકેશનમાં, આઈ વેન્ટ ટુ માય વિલેજ રામપુર, તમારા દિવાળીના વેકેશનમાં હું મારા ગામ રામપુર ગયો હતો। ધ વિલેજ હેઝ અ પોપ્યુલેશન ઓફ અબાઉટ 10,000, તો ગામની વસ્તી પોપ્યુલેશન કે છે લગભગ 10,000ની આજુબાજુ છે। રામપુર ગામની વસ્તી કેટલી છે, 10,000ની આજુબાજુ છે। મોસ્ટ ઓફ ધ પીપલ ઇન રામપુર આર ફાર્મર્સ, મોટા ભાગના રામપુરના લોકો ખેડૂતો છે, મોટા ભાગના રામપુરના લોકો કેવા છે, ખેડૂતો છે। ધે લીવ ઇન સ્મોલ બટ ક્લીન હાઉસીસ, રામપુરના લોકો નાના ઘરોમાં રહે છે પણ ચોખ્ખા ઘરોમાં રહે છે, નાના પણ ચોખ્ખા ઘરોમાં રહે છે। વિલેજ હેઝ મેની મોડર્ન ફેસિલિટીઝ, આ ગામની અંદર ઘણી બધી આધુનિક ફેસિલિટીઝ એટલે સુવિધાઓ છે, આ ગામની અંદર ઘણી બધી આધુનિક સુવિધાઓ છે, સગવડો છે। એવરી હાઉસ હેઝ ઇલેક્ટ્રિસિટી, દરેક ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઇટ છે। મેની હાઉસીસ હેવ રેડિયો, ટીવી, ટેલિફોન, ફ્રીજ એવું બધું હોય, તો ઘણા બધા ઘરોની અંદર રેડિયો, ટીવી, ઇન્ટરનેટ, ગુડ ફર્નિચર, સારું ફર્નિચર છે, અધર ફેસિલિટી, બીજી ઘણી બધી ફેસિલિટી સગવડો છે। સમ હાઉસીસ હેવ ગેસ કનેક્શન ટુ, કેટલાક ઘરોની અંદર ગેસના કનેક્શન પણ છે, સિલિન્ડર। પછી ધ ફાર્મર્સ યુઝ મોડર્ન મેથડ ઓફ ફાર્મિંગ, તો રામપુરના ખેડૂતો ખેતીવાડીમાં આધુનિક ખેતીવાડી પદ્ધતિનો ઉપયોગ કરે છે, ફાર્મર્સ યુઝનો ઉપયોગ કરે છે, મોડર્ન મેથડ એટલે કે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે ખેતીકામ માટે। એવરી ફાર્મર હેઝ અ ટ્રેક્ટર ટુ પ્લાવ હિઝ ફિલ્ડ, દરેક ખેડૂતની પાસે ટ્રેક્ટર છે તેના ખેતરને પ્લાવ એટલે ખેડવા માટે, દરેક ખેડૂતની પાસે તેના ખેતરને ખેડવા માટે ટ્રેક્ટર છે। ધે યુઝ બેટર સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, આ રામપુરના ખેડૂતો છે ને બેટર સારામાં સારા સીડ એટલે બીનો ઉપયોગ કરે છે અને ફર્ટિલાઇઝ સારામાં સારા ખાતરનો પણ ઉપયોગ કરે છે, દેશી ખાતર વગેરે। તે ઓલસો હેવ ગુડ ઇરિગેશન ફેસિલિટી, તો રામપુરના ખેડૂતો માટે એક સારી ઇરિગેશન એટલે સિંચાઈની સગવડ પણ સારી સારી છે, આજુબાજુના તળાવડા છે, કુવા છે, વાવ છે, બોર છે, આવું બધું જ છે, એટલે કે ગુડ એટલે સારી ઇરિગેશન એટલે કે સિંચાઈની સગવડ પણ સારી છે રામપુર ગામમાં। વિલેજ હેઝ અ પ્રાઇમરી સ્કૂલ, એ લાઇબ્રેરી, એ બેંક, પોસ્ટ ઓફિસ અને હેલ્થ સેન્ટર, ગામની અંદર શું શું છે, એક પ્રાથમિક શાળા છે, એક લાઇબ્રેરી એટલે પુસ્તકાલય છે, વાંચનાલય છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે અને હેલ્થ સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર પણ છે। તો રોડ્સ એન્ડ સ્ટ્રીટ્સ વેર ક્લીન, તો રામપુરની શેરીઓ કેવી છે, ચોખ્ખી છે। તો અહીં આપણા એ છે પૂરો થયો છે ફ્રેન્ડ્સ। તો કૃષ્ણા એકેડેમીને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને શેર કરજો। ઓકે, થેન્ક યુ।